नमस्कार, नेशन प्लस સાથે હું છું હિના. સમાચારોની વાત કરીએ તો મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે 39 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ મધ્યપ્રદેશમાં યોજનારી આગામી વિધાનસભા ચૂંટણી 2023 માટે સરલા યાદવ, અટલસિંહ કંસાના, લાલસિંહ આર્યન, પ્રીતમ લોધી, પ્રિયંકા મીણા સહિતના કુલ 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. मध्यप्रदेश अने छत्तीसगढ़ आ वर्षना अंत सुधी में विधानसभा की चूंटणी योजावानी छे. 16 ऑगस्ट रोज दिल्ली में भाजपनी केन्द्रीय चूंटणी समिति की मध्यप्रदेश विधानसभा चूंटणी मुद्दे बैठक करी हती. मवड़ीओना मनोमंथन बाद 39 उम्मीदवारों नाम जाहिर कराया छे. मध्यप्रदेश में चूंटणी समिति की बैठक बाद वडाप्रधान नरेन्द्र मोदी, संगठन मंत्री बीएल संतोष, अमित शाह और भाजपा राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा साथ लगभग एक कलाक सुधी बैठक चाली थी. महत्वनु छे कि हाल मध्यप्रदेश में चूंटणी की तारीख जाहिर करवामां आवी नथी, परंतु भाजप द्वारा तैयारी शुरू कर देवामां आवी छे. भारतीय जनता पार्टी आगामी चूंटणी माटे पोतानी रणनीति में फेरफार संकेत आप्या छे. एवं कहेवामां आवी रह्युं छे कि मध्यप्रदेश और छत्तीसगढ़ की केटलीक विधानसभा सीटों माटे टूंक समय में उम्मीदवारों की जाहेरात थवानी संभावना छे. हकीकत में कर्नाटक विधानसभा चूंटणी में उम्मीदवारों की यादी मोड़ी जाहिर थवाना कारणे भाजपने राजकीय नुकसान थयुं हतुं. हवे भाजप आ भूलनुं पुनरावर्तन करवा मांगती नथी. आज कारण छे कि मध्यप्रदेश और छत्तीसगढ़ माटे योजनारी विधानसभा चूंटणीना उम्मीदवारों की जाहेरात अगाउ थई शके छे. केन्द्रीय चूंटणी समिति में छत्तीसगढ़ और मध्यप्रदेश की बीसीडी श्रेणी की बैठकों पर विगतवार चर्चा करवामां आवी हती. छत्तीसगढ़ में बी और सी केटेगरी की 22 सीटों और डी केटेगरी की 5 सीटों माटे चूंटणी व्यूहरचना अंगे चर्चा करवामां आवी हती. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 2 દિવસ માટે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખની મુલાકાતે છે. લેહમાં કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. આ પ્રવાસ દરમિયાન રાહુલ કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ લેહ ગયા નહોતા. લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરાયા બાદ રાહુલ ગાંધી પહેલીવાર કારગીલ પણ જશે. રાહુલની આ મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. રાહુલ કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જગાવશે. કારગીલ હિલ કાઉન્સિલની ચૂંટણી માટે કોંગ્રેસે નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કર્યું છે. સંસદમાં વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા વખતે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં લઈ જશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નહેરુ મેમોરિયલ મ્યુઝિયમના નામ બદલવા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું છે કે નહેરુની ઓળખ તેમના નામના કારણે નહીં, પરંતુ કર્મોના કારણે છે. રાહુલ ગાંધી લદ્દાખ જતા પહેલા એરપોર્ટ પર આ નિવેદન આપ્યું હતું. સ્વતંત્રતા દિવસ નિમિત્તે દિલ્હીમાં આવેલા નહેરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલીને પીએમ મ્યુઝિયમ એન્ડ લાયબ્રેરી રાખવામાં આવ્યું છે. આ નિર્ણય 15 જૂન 2023 રોજ રાજનાથસિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો, જેને સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું હતું. नेहरू जी की पहचान उनके कर्म है, उनका नाम नहीं. केंद्रीय मंत्री प्रहलाद जोशी जणाव्यु छे कि अमे कोई पण राजकीय पक्षों ने ध्यान में लीधा वगर अमे तमाम पूर्व वडाप्रधानो सम्मान कर्यु छे. कांग्रेस पार्टी आ वात नो बिनजरूरी मुद्दो बनावी रही छे. दिल्ली में आवेला प्रधानमंत्री मेमोरियल म्यूजियम एंड लाइब्रेरी में पंडित नेहरू, इंदिरा गांधी, अटल बिहारी वाजपेयी सहित तमाम वडाप्रधानो द्वारा लेवामां आवेला निर्णयों અને યોગદાન વિશે માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ મુદ્દે શું સમસ્યા થઈ રહી છે એ સમજી શકાતું નથી. ઉધર હમારે જો પૂર્વ પ્રધાનમંત્રી હે ઇરિસ્પેક્ટિવ ઓફ ધ પાર્ટી સભી પ્રધાનમંત્રી જી કો જો ગૌરવ પ્રાપ્ત દેના હે જો ઇજ્જત દેના હે વો ચલ રહે હે ઇસમેં અનનેસરલી કોંગ્રેસ પાર્ટી એ કિછુ બના રહે. ઉધર નહેરુ જી કા ભી હે, ઇન્દિરા જી કા ભી હે, चरण सिंह जी का भी है, मुरारजी देसाई जी का भी है, अटल बिहारी वाजपेयी जी का भी है. इसमें प्रॉब्लम क्यों होना चाहिए मुझे समझ में नहीं आ रहा है. देश के जो सब प्रधानमंत्री, जो सभी प्रधानमंत्री जो कुछ भी कंट्रीब्यूशन किया है उसके कंट्रीब्यूशन बारे में. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે. ખડગે જણાવ્યું છે કે જો કોઈ નેતા ભાષણ કે નિવેદન આપે છે તો તેમની સામે ગુનો દાખલ કરી જેલમાં નાખવામાં આવે છે. ઘણા લેખકો જે વાસ્તવિકતા દર્શાવે છે તેમને પણ જેલમાં ધકેલવામાં આવે છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારતને જોડવાનું, જ્યારે પીએમ મોદી દેશને તોડવાનું કામ કરે છે. આ સાથે જ તેમણે કેન્દ્રીય તપાસ એજન્સીના દુરૂપયોગનો પણ સત્તા પર
पक्ष पर आरोप लगाव्यो हतो। सरकार ईडी सीबीआई थकी तपास एजेंसीओ थकी विपक्षी दळोना नेताओने डरावानो प्रयास करे छे, परंतु कांग्रेस पार्टी डरशे नहीं। सभी लीडरों को अंदर डाल के कोई भाषण देता है, अगर कुछ कहता है उनके खिलाफ उसको केस में डालो, दूसरा कोई आता है उसको जेल में डालो, ऐसा जेल की और एफआईआर करने की आदत उनके पास ज्यादा हो। और बहुत से राइटर्स, बहुत से लोग आज जो सच्चाई कहते हैं वो सच्चाई कहने वालों को वो लोग उनका सहन नहीं कर रहे, उनको जेल भेज रहे। दिल्ली विधानसभा में मणिपुर हिंसा विषय चर्चा चाली रही थी, त्यारे वांधो उठावनार भाजपना चार धारासभ्यों ने सदन की बाहर काढ़वामां आव्या हता। आ पछी गृह में भारे होबाड़ो थयो हतो। भाजप तरफ थी आरोप लगावामां आव्यो हतो के केजरीवाल सरकार विपक्षी दलों नो अवाज दबावानो प्रयास करी रही छे। आ पछी विपक्षे सदन मांथी वॉकआउट कर्यो हतो। आ मुद्दे बातचीत करता दिल्ली भाजपना धारासभ्य अभय वर्माए जणाव्यु छे के दिल्ली विधानसभा में राजधानी मुद्दाओ पर चर्चा थवी जोईए, परंतु केजरीवाल मणिपुर हिंसा विषय चर्चा करवा मांगे छे। दिल्ली रस्ताओनी हालत दयनीय छे, यमुना नदी प्रदूषित छे अने वायु प्रदूषण थी पण समस्या छे, परंतु दिल्ली सरकार तेना पर चर्चा करवा मांगती नथी। नियम 50 मुजब भाजप विधानसभा में शीश महल नो मुद्दो उठाव्यो अने नियम 55 हेठळ चर्चा की मांग करी, परंतु तेओ चर्चा माटे तैयार नथी। विधानसभा दिल्ली के विषयों के चर्चा के लिए बना है, लेकिन अपनी नेतागिरी चमकाने के लिए केजरीवाल जी बिना बात के मणिपुर का विषय लेके आ रहे हैं, जबकि दिल्ली की जनता पानी से त्रस्त है, सीवर लाइन के जाम से त्रस्त है, सड़कों की हालत खराब है, यमुना नदी गंदी है, पॉल्यूशन बढ़ रहा है, डीटीसी बस की कमियां हैं, अनेकों मुद्दे हैं दिल्ली से संबंधित जिसपे ये चर्चा नहीं कराना चाहते। और रूल 55 के तहत मैंने दिल्ली के शीश महल के इशू को सदन में उठाया था, मैंने रूल 55 के तहत चर्चा मांगा था, लेकिन इन्होंने इस रूल 55 पे चर्चा कराना उचित नहीं समझा। દેશના ઉત્તર પૂર્વના રાજ્ય મણિપુરમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતી હિંસામાં ઘટાડો નોંધાયો છે, ત્યારે સરકારે મણિપુરમાં સમાધાનથી શાંતિ સ્થાપના પ્રયાસો યથાવત રાખ્યા છે, જે અંતર્ગત આજે કુકી સમુદાયના કેટલાક નેતાઓ સાથે કેન્દ્ર સરકાર મહત્વની બેઠક આયોજિત કરી। અગાઉ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ કુકી સમુદાયના 5 સભ્યોની ટીમ સાથે મુલાકાત કરી ચૂક્યા છે, સાથે હિંસાગ્રસ્ત મણિપુરની પણ અમિત શાહ મુલાકાત લઈ ચૂક્યા છે। સંસદના સત્રમાં પણ મણિપુર હિંસાનો મુદ્દો ગાજ્યો હતો અને અવિશ્વાસ પ્રસ્તાવમાં તેના પર વિશેષ ચર્ચા થઈ હતી। પીએમ મોદીએ પણ મણિપુરને લઈને નિવેદન આપી ચૂક્યા છે, લાલ કિલ્લા પરથી શાંતિથી સમાધાનના માર્ગની વાત કરી હતી। કોંગ્રેસ સાથે છેડો ફાડી નવા પક્ષ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના બનાવનાર જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદનું વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે। આ વીડિયોમાં ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે હિન્દુ ધર્મ ઇસ્લામ કરતા જૂનો છે, આપણા દેશમાં પહેલા તમામ મુસ્લિમો હિન્દુ હતા, આપણા દેશમાં મોટાભાગના લોકો હિન્દુઓમાંથી ધર્માંતરણ પછી મુસ્લિમ બન્યા છે, કાશ્મીરના તમામ મુસ્લિમો કાશ્મીરી પંડિતોમાંથી ધર્માંતરિત થયા છે। ગુલામ નબી આઝાદે 9 ઓગસ્ટના રોજ ડોડાના ચિરલ્લા ગામમાં એક સરકારી શાળામાં એક સભાને સંબોધિત કરતા આ વાત કરી। इस्लाम तो आया ही है 1500 साल पहले, हिंदू धर्म बहुत पुराना है, तो बाहर से आए होंगे 10-20, वो जब मुगलों के वक्त में उनकी फौज में थे, बाकी तो सब हिंदू से ही कन्वर्ट हुए हैं मुसलमान हिंदुस्तान में। और उसकी मिसाल हमारी कश्मीर में, कश्मीर में कौन था 600 साल पहले मुसलमान, सब कश्मीरी पंडित थे, सब वही इस्लाम कर गए बन गए। तो मैंने कहा सब इसी ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા સંજય રાઉતે દાવો કર્યો છે કે આ દેશમાં ચૂંટણી પંચ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। રાઉતે જણાવ્યું છે કે શરદ પવારે કહ્યું હતું કે ઈડી નક્કી કરે છે કે કોણ કઈ પાર્ટીમાં જોડાશે અને મંત્રી બનશે। શરદ પવારે આ ખૂબ જ ગંભીર વાત જણાવી, દેશ આ સ્થિતિના કારણે ખૂબ જ ચિંતિત છે, એનસીપી પાર્ટીમાં ભંગાણ થયું ત્યારે પણ શરદ પવારે અમને જણાવેલું કે આ શિવસેના મોડલ છે, શરદ પવારે બનાવેલી પાર્ટી કોઈ અન્ય વ્યક્તિને કેવી રીતે આપી શકાય। મિસયુઝ ઓફ ઇલેક્શન કમિશન,
ऑल एजेंसी सेंट्रल एजेंसी। पवार साहब ने कहा है आज एक बार कि ईडी तय करती है कौन किसके पार्टी में जाए, ईडी तय करेगी कौन मंत्री बने कौन क्या। ये बहुत गंभीर बात पवार साहब ने कही है और पूरा देश उससे चिंतित है। हरियाणा में कांग्रेस विधानसभा चौमासु सत्र में नुहू हिंसा पूर्व बेरोजगारी मुद्दों उठावशे। पूर्व मुख्यमंत्री और विपक्ष नेता भूपेन्द्र सिंह हुड्डा की अध्यक्षता में कांग्रेस धारासभ्यों की बैठक योजाई हती, जे अंगे मळती माहिती प्रमाणे पार्टी कर्मचारियों खेडूतों और अन्य वर्गों माटे जॉइंट एलिजिबिलिटी टेस्ट मुद्दों उठावा अंगे पण चर्चा थई हती। बैठक में हुड्डाए जणाव्युं छे के हरियाणा में नुह अने अन्य स्थळोए हिंसा भाजप अने जेपीपी गठबंधन सरकार की निष्फळतानुं परिणाम छे। पार्टी की बैठक पहला 2019 में जेजेपी की टिकीट पर फतेहबादथी चूंटणी लड़ता वीरेन्द्र सिवाय हुड्डा प्रदेश कांग्रेस अध्यक्ष उदयभान अने अन्य नेताओं की हाजरी में कांग्रेस में जोड़ाया था, तो विपक्ष निवेदन आपी गठबंधन सरकारे हरियाणा लोगों साथे विश्वासघात कर्यो होवानो आक्षेप कर्यो। कांग्रेस महासचिव प्रियंका गांधी ना पति रॉबर्ट वाड्रा की मुश्किलों फरी एक बार वधी शके छे। एन्फोर्समेंट डायरेक्टरेट ईडीए वाड्रा ना आगोतरा जामीन पर सवाल उठाव्या हता। ईडीए आरोप लगाव्यो हतो के तेमने मनी लॉन्ड्रिंग केस में जामीन की शरतों नु पालन कर्यू नथी। तपास एजेंसी वती कोर्ट में जणाव्यु छे के तेओ आ साबित करवा माटे बीजु कोई सोगंदनामु दाखल करशे, जे बाद रॉबर्ट वाड्रा की मुश्किलों वधी शके छे। ईडी वती कोर्ट में हाजर रहेला वकीले रॉबर्ट वाड्रा सामे जामीन शरतों नु पालन न करवानो आरोप मूक्यो हतो अने तेना माटे कोर्ट पासे समय मांग्यो हतो। त्यारबाद ईडी ने कोर्टे बे अठवाडियानो समय आप्यो हतो। हवे आ मामले सप्टेम्बर में सुनावणी थशे, जे बाद वाड्रा जामीन अंगे निर्णय लेवामां आवी शके छे। ईडी द्वारा आपवामां आवेली दलीलों ने नकारी काढ़वा रॉबर्ट वाड्रा वकीले कोर्ट ने कहूं छे के वाड्राए दरेक वखते तमाम शरतों नु कड़क पड़े पालन कर्यु छे। ज्यारे पण तमने एजेंसी द्वारा बोलावामां आव्या त्यारे ते हाजर थया। वकीले कहूं छे के पुरावा साथे छेड़छाड़ करवानो प्रश्न ज नथी, कारण के केस संबंधित तमाम दस्तावेजो सीज करी लेवामां आव्या छे। उत्तराखंडना देहरादून जिल्लाना विकासनगर तहसील दंधा जाखान गाम में भूस्खलनना कारणे 15 घरों सात गौशाला संपूर्णपणे नाश पामी छे। जाखान गाम में 16 परिवारों 50 लोग रहे छे। आ घटना दरमियान कोई जानहानि के जानहानिना अहेवाल नथी। तमाम असरग्रस्त लोगों ने पचता गामनी एक शाला में स्थानांतरित करवामां आव्या छे। भूस्खलनना कारणे रस्ताओ पण डूबी गया छे। शिमलाना समर हिल विस्तार में भूस्खलनना कारणे मंदिर सहित आसपासनी इमारत धराशायी थी हती। आ दुर्घटनामां कुल 13 लोकोना मौत थया छे, ज्यारे 21 लोको हजु पण गुम छे। बचाव कार्य हजु पण चलाववामां आवी रह्यु छे। आ विषे वात करता एनडीआरएफना इंस्पेक्टर नाफीज खाने जणाव्यु छे के 13 ऑगस्टना दिवसथी बचाव अभियान चलाववामां आवी रह्यु छे। घणी जग्याओ परथी काटमाळ हटाववामां आवी रह्यु छे। आ साथे ज 16 ऑगस्टना रोज पण शिमला हिल विस्तारमां भूस्खलननी अन्य एक घटना बनी हती, जो कि सदनसीबे तेमां कोईपण प्रकारनी जानहानि थई नहोती। तब से आप समारा चला हुआ है? 4 दिन। हाँ जी, 4 दिन, आज चौथा दिन चला गया। तो अभी क्या सर्च क्यों हो गया और कितना रह गया अभी? अभी सर जो हमें मेन लग रहा था कि जहाँ मेन बिल्डिंग थी ऊपर जो मंदिर के साइड था, वो पूरा क्लियर जेसीबी और मैनुअल के द्वारा साफ हटा दिया गया है। और अभी फिर वहाँ कोई एक ही बॉडी मिली थी जो पुजारी जी की बॉडी थी। अब फाइनलाइज देखते हैं कितना भी, क्योंकि 21 बंदों का मिसिंग बता रहे थे टोटल, जिसमें से 13 जो है अभी निकला है। हिमाचल में 24 जून थी अत्यार सुधी में 327 लोगों की मौत थया छे। आ होनारा तो 318 घायल थया छे। आ वक्त 41 वर्ष बाद राज्य में वादळों वरसा छे। राज्य में अत्यार सुधी में कुल 113 भूस्खलन और 18 पूर की घटनाओं नोंधाई छे। हिमाचल प्रदेश कांगड़ा में 17 ऑगस्टे संकट घेरा वादळों छवायेला रहा था। स्थानिक प्रशासने लोकोनी मदद थी प्रशासने राहत राशन किट तैयार करी, मंडी में फसायेला लोकोने हेलिकॉप्टर द्वारा मोकलवामां आव्या, जेथी छेल्ला 4 दिवसथी पूरग्रस्त विस्तार में रहनारा लोकोने भूखे मरवू न पड़े। शिमलाना भूतपूर्व मेयर अने सीपीआईएम ना वरिष्ठ नेता संजय चौहाणे केन्द्र सरकार ने जणाव्यु कि हिमालय ने राष्ट्रीय आपत्ति जाहिर कर्या पछी तरत ज 10,000 करोड़ रूपया राहत की रकम जाहिर करो, जो आटली मदद नहीं मळे तो हिमाचल 30 वर्ष पाछळ जशे।
પંજાબના ગુરદાસપુરમાં પૂરની સ્થિતિ સર્જાય છે ત્યારે સ્થાનિક વહીવટીતંત્રને એનડીઆરએફની ટીમ અને કક ક્ષેત્રોમાં બચાવ અભિયાન ચલાવી રહી છે। શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। આ વિશે વાત કરતા બટાલીના એસએસપી અશ્વિની ગોટિયાલે જણાવ્યું છે કે પોંગ ડેમમાંથી પાણી છોડવામાં આવતા હોશિયારપુર ગુરદાસપુરના અનેક ક્ષેત્રો પ્રભાવિત થયા છે। જો કે કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી। સ્થાનિક વહીવટીતંત્રે લગભગ 75 લોકોના જીવ બચાવી સલામત સ્થળે ખસેડ્યા હતા। વહીવટીતંત્રે લોકોને નદીના તટીય વિસ્તારો અને જળાશયોની આસપાસ ન જવાની સલાહ આપી છે। યહાં પે ડોગરમેશ કરકે એક ગાંવ હે, વહાં પર ज्यादातर पानी आ गया है। वो यहाँ पे जो गांव में भी थोड़ा सा नुकसान हुआ है, लेकिन कोई भी लोगों को ना कोई किसी लोगों को या कोई जानवर को कोई नुकसान नहीं है। अभी तक हमने ऑलमोस्ट 75 लोगों को अपने सेफ प्लेस पे हमने रेस्क्यू कर लिया है, और अभी भी 30 लोग हैं उनको लेके आने के लिए यहाँ पे नजदीकी गांव के लोग उनके सहायता के साथ लोकल पुलिस और सिविल प्रशासन सारे मिलके हम उनको भी जो है सेफ जगह पे लेके आ रहे हैं। પંજાબના ગુરદાસપુર હોશિયારપુર અને રૂપનગરના પૂરગ્રસ્ત ક્ષેત્રોમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફ સેના અને બીએસએફની કેટલીક ટીમોને તૈનાત કરવામાં આવી છે। અધિકારીઓએ જણાવ્યું છે કે ભાખરા અને પોંગ ડેમમાંથી પાણી છોડવામાં આવતા 3 જિલ્લાના નદીના કાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે। ડેમના જળાશયોમાંથી પાણી છોડાતા વ્યાસ અને સતલજ નદીના જળસ્તરમાં વધારો થયો હતો। હિમાચલ પ્રદેશમાં આવેલા બંને નદીઓના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો। પંજાબ સરકાર અને સ્થાનિક વહીવટીતંત્રએ પણ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા। ગુરદાસપુરમાં તૈનાત એનડીઆરએફના ઇન્સ્પેક્ટર સંજય બિસ્ટે જણાવ્યું છે કે 24 લોકોની ટીમને પૂરગ્રસ્ત વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે। સ્થાનિક વહીવટીતંત્રની સૂચના પ્રમાણે અમે અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરી છે। ગુરદાસપુર જિલ્લા વહીવટીતંત્રે પૂરગ્રસ્ત ગામોમાં સરકારી અને ખાનગી શાળાઓમાં આગામી આદેશો સુધી રજા જાહેર કરી દીધી છે, જ્યારે રૂપનગરમાં સત્તાવાળાઓએ 17 અને 18 ઓગસ્ટના રોજ અસરગ્રસ્ત વિસ્તારોમાં શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરી છે। रिलीफ मेटेरियल्स या फिर इवैक्यूएशन की जरूरत पड़ती है तो उसके लिए हम स्टैंड बाई हैं। अभी यहाँ पे पुराना शाला में कितनी बोट्स हैं, कितनी एम्प्लॉइज आपके साथ? एक टीम के साथ 4 बोट्स और 4 ओबीएम है, जैसे कि आप देख ही रहे हैं। यहाँ पे हमने तैयार करके रखी हुई है। अभी हम आगे पानी है रोड पे, तो ट्रॉली का वेट कर रहे हैं, उस पर इनको लोड करके आगे ले जाएंगे और फर्दर जो ऑर्डर मिलते हैं एज पर डायरेक्शन ऑफ डिस्ट्रिक्ट अथॉरिटी वैसी कार्रवाई करेंगे। ઉત્તર પૂર્વી બંગાળની ખાડી પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને 18 ઓગસ્ટ સુધી લો પ્રેશર સિસ્ટમમાં ફેરવાઈ શકે છે અને તેના કારણે તેલંગાણાના અનેક ક્ષેત્રોમાં હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડી શકે છે। 18 ઓગસ્ટ બાદ પ્રદેશના અનેક ક્ષેત્રોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે તેલંગાણાના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે। તેલંગાણાના કરીમાબાદ, મેહુબાબાદ, મોલગુ સહિતના જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। આ સાથે જ 18 ઓગસ્ટ સુધીમાં હૈદરાબાદ શહેરમાં હળવો વરસાદ પડી શકે છે અને તાપમાન 33-35 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે। ધી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન લેઝ ઓવર નોર્થ ઇસ્ટ બે ઓફ બેંગોલ ડ્યુરિંગ નેક્સ્ટ 48 અવર્સ ઇટ ઇઝ લાઇકલી ટુ મૂવ ઓવર નોર્થ બે ઓફ બેંગોલ and intensify into a low pressure system, and under its influence Telangana is likely to have light to moderate rains during next 2 days, and thereafter there is slight increase in the rainfall activity with moderate to heavy over north Telangana and light to moderate rains rest of the parts of the Telangana, and Telangana is likely to have fairly widespread rainfall on 18th, 19th and 20th. દેશના અનેક રાજ્યોમાં વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તો બીજી બાજુ ઉત્તરાખંડમાં કુદરતરૂપી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે। આગાહી અનુસાર આ સમગ્ર સપ્તાહમાં રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે। રાષ્ટ્રીય રાજધાનીમાં હળવા વરસાદની અપેક્ષા છે। હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ બંને રાજ્યોમાં કુદરતનો વિનાશ ચાલુ છે। ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે રાજ્યમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગે બંને રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। રાજસ્થાનના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી। આ સિવાય બિહાર, અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની આશંકા છે।
मध्य प्रदेश में बे दिवस वरसादे विराम लीधो छे, परंतु 18 ऑगस्ट बाद राज्य में फरी वरसादी मौसम शुरू थशे। विभाग नो अंदाज छे कि आगामी बे दिवस सुधी राज्य में हळवा झरमर वरसाद पड़शे। आ समय दरमियान सूर्यप्रकाश अने क्यारे कछायो रहेशे, जेना कारणे लोकोने गरमीथी राहत मळशे। हिमाचल प्रदेश ना मुख्यमंत्री सुखविंदर सिंह सुक्खूए कांगरा जिला ना पूरग्रस्त इंदौरा और फतेहपुर क्षेत्र नु हवाई निरीक्षण कर्यु हतु। आ साथ ज मुख्यमंत्री स्थानिक वहीवटी तंत्र द्वारा शेखपुरा में स्थापित करवामां आवेला राहत केम्प नी पण मुलाकात लीधी हती। पोंग डेम जलाशय मांथी पाणी छोड़ाता इंदौरा और फतेहपुर नी कुल 27 ग्राम पंचायत क्षेत्रों में पूरना पाणी फरी वळ्या छे। आ स्थितिना कारणे खेतर में पाक ने घणो नुकसान थयु छे। मुख्यमंत्री सुखू ने कहू कि अमे 15 ऑगस्ट थी सतत दररोज पूरनी स्थिति विषय बैठक कर रहा छे। प्रदेश में कुदरती हुनारत कारण थे नुकसान विषय वडाप्रधान मोदी साथ बातचीत करी। पूरग्रस्त क्षेत्रों में बिहार लोगों रेस्क्यू करायु। 15 अगस्त से हम लगातार मीटिंग कर रहे हैं और कोशिश कर रहे हैं कि स्थिति को सामान्य बनाया जाए, और उसमें हमें चाहे हेलीकॉप्टर की बड़ी भारी मशीनरी को ले जाने की जरूरत हो तो उस दृष्टि से भी हमारी सरकार कार्य कर रही है। निश्चित तौर पर अभी तो जो नुकसान हुआ उसके जिलों में जाकर जो हम मरहम लगा सकते हैं उसके बाद प्रधानमंत्री जी से भी मैं बात करूँ। कल बेचारे बिहार के लोग फंसे हुए थे, मैंने तो हेलीकॉप्टर से इवैक्यूएट करवाए उनको बेचारे, अभी उनके और भी फंसे 200 लोगों को करवाया, वो हमारे भाई है। ये तो हमारी अपनी गलती है, स्ट्रक्चर इंजीनियरिंग की गलती है कि जब हम नक्शा बनाते हैं तो वो तो बेचारे मजदूर क्लास है, उन्होंने क्या करना। हिमाचल प्रदेश में सतत कुदरती कहर दृश्य सर्जाया छे। राज्य में वारंवार भूस्खलन और आग फाटवानी घटनाओं सर्जाता जनजीवन ने माठी असर थई छे। हिमाचल प्रदेश की सरकार अहेवाल प्रमाण अत्यार सुधी में कुल 71 लोग मृत्यु पम्या है, जयरे 2500 रेस्क्यू कर राज्य ने 7500 करोड़ रूपया नुकसान आयु। मोटा भागना जिला पूर की झपट में है। शिमला कृष्णनगर में भयानक भूस्खलन थू जमा कतलखा सहित अनेक मकाने धराशायी थे। आ दुर्घटना बाद रात्रि दरमियान राहत कार्य चालू छे, जेमांथी अत्यार सुधी 2 लोगोना मृतदेह काढवामां आव्या छे। केन्द्रीय नाणा प्रधान निर्मला सीतारामन ओडिशा प्रवासे छे, त्यारे तेओ पुरी में आवेला जगन्नाथ मंदिरे पहोंच्या। निर्मला सीतारामन साथे केन्द्रीय प्रधान धर्मेन्द्र प्रधान अने भाजपा प्रवक्ता संबित पात्रा जोवा मळ्या हता। निर्मला सीतारामने जगन्नाथ जी दर्शन करी विशेष पूजा अर्चना में सामेल थया हता अने धन्यता प्राप्त करी हती, जे बाद तेमणे सेंट आर्टिस्टे बनावेला सेंट आर्ट